આપણે જે ક્યુ ઓપરેશન ભણ્યા છીએ એના ઇન્સર્ટ અને રિમૂવને કોઈ મેથડ હોય અલ્ગોરિધમ હોય કોઈ સિસ્ટમેટિક સ્ટેપ્સ આપણે ફોલો કરેલા હોય તો હવે આપણે એ અલ્ગોરિધમના સ્ટેપ્સ કેવી રીતે લખાશે અને કેવી રીતે એક્ઝિક્યુટ થશે એ આપણે જોઈશું ઓકે તો સૌથી પહેલા આપણે ઇન્સર્ટ માટે જોઈશું ઇન્સર્ટ ઓપરેશનનો અલ્ગોરિધમ સ્ટેપ શું લખી શકાય તો ઇન્સર્ટ નામનું આપણે એક ફંક્શન બનાવીશું બરાબર છે જેની અંદર શું હશે ક્યુ હશે ક્યુનું નામ ઓકે આપણે ક્યુ આપ્યું છે એની સાઈઝ હશે ઓકે પછી શું છે કઈ આઈટમ ઇન્સર્ટ કરવાની છે એ પણ હશે પછી તમને ખબર જ છે કે બે પોઈન્ટર વેરિયેબલ ક્યાં તો બે વેરિયેબલની જરૂર પડે એક ઇન્સર્ટ કરવા માટે રિયર અને રિમૂવ કરવા માટે ફ્રન્ટ ઓકે હવે અહીંયા ફિગર પ્રમાણે તમે જોશો તો આપણી ક્યુનું નામ છે ક્યુ બરાબર ક્યુનું નામ છે ક્યુ એની સાઈઝ છે ફાઈવ ઓકે સાઈઝ શું છે ફાઈવ અને આઈટમ શું છે વન ટુ ફોર ફાઈવ અને આ વસ્તુ લીધેલી છે અને રિયર શું છે તમારે જ્યાંથી ઇન્સર્ટ કરવાનું છે એ અને ફ્રન્ટ શું છે તમારે જ્યાંથી રિમૂવ કરવાનું છે એ વસ્તુ ઓકે હવે સૌથી પહેલા આપણી એક કન્ડિશન આવશે શું આવશે બીજા પોઈન્ટમાં કે ઇફ રિયર 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 જ્યાં કરીશ એટલે રિયર શું છે અહીંયા હોય રિયર બરાબર મારે ચોથા નંબરની પોઝિશન અને એ જ મારી સાઇઝ થાય એ જ મારી સાઇઝ થાય કન્ડિશન પ્રમાણે તો હું શું કહી શકું કે ક્યુ ઓવરફ્લો છે એટલે હું કઈ આઈટમ નાખું એ ઇન્સર્ટ ના થાય ઓકે જો એ ના હોય જો એ ના હોય આ સિચ્યુએશન મારી ના હોય ઓકે તો આને હું રિમૂવ કરી દઉં અને એલ્સ પાર્ટની અંદર શું આવશે એલ્સ પાર્ટની અંદર શું હોય તો સપોઝ તમે થિંકિંગ કરો રિયર સ્ટાર્ટિંગની અંદર રિયર સ્ટાર્ટિંગની અંદર માઇનસ વન પોઝિશન ઉપર હશે એવું એઝ્યુમ કરો તો શું કરશે આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે કરવાની એટલે એટલે કરવું પડે પોઝિશન વધારો તો ઝીરો પોઝિશન ઉપર આવે હવે એ ને શું કરશો એ ઝીરો પોઝિશન ઉપર તમારે ક્યુ ની અંદર આઈટમ ઇન્સર્ટ કરવાની રહેશે તો પહેલા નંબરે જે હતું એ આઈટમ ઇન્સર્ટ થશે આ જ રીતે હું સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ફરીથી સ્ટેપ રિપીટ કરું બીજા નંબરનું તો એ પ્રમાણે હું વન ટુ ફોર ફાઈવ અને નાઇન મારા ક્યુની અંદર ઇન્સર્ટ રિયર વેરિયેબલ ક્યાં તો પોઈન્ટર વેરિયબલ થ્રુ હવે આપણે જોઈશું રિમૂવ ઓપરેશનના અલ્ગોરિધમ સ્ટેપ્સ પહેલા નંબરે આપણે ભણી ગયા બીજા નંબરે રિમૂવ ઓપરેશનના અલ્ગોરિધમ સ્ટેપ્સ હવે રિમૂવ કરવા માટે આપણે સનો યુઝ કરીએ છીએ ફ્રન્ટ પોઈન્ટર ત્યાં તો ફ્રન્ટ વેરિયેબલનો યુઝ કરીએ છીએ સૌથી પહેલા મેં શું બનાવેલું છે રિમૂવ ફંક્શન બનાવેલું ક્યુ એ મારા ક્યુ નું નામ છે સાઇઝ મેં લીધેલી છે કઈ કરવાની છે એ પણ ડિફાઇન હોવું જોઈએ રિયર ઇન્સર્ટ કરાતા ત્યારે માટે અને ફ્રન્ટ રિમૂવ કરાઈ છે એના માટે સપોઝ ધારો કે આ ફિગર તમે જોઈ લેજો અહીંયા આપણે શું લખેલું છે ક્યુ બરાબર મારી આઈટમનું લિસ્ટ ઓકે સાઈજ કેટલી છે મારા ક્યુની પાંચ આઇટમ તો જે મારે રીમૂવ કરવાની છે પહેલાં રિમૂવ કરું તો વન થાય ટુ થાય એવી રીતે રિયલ શેના માટે યુઝ કરો છો ઇન્સર્ટ કરવા માટે અને ફ્રન્ટ તમે શેના માટે યુઝ કરી રહ્યા છો રિમૂવ માટે આ બે વેરિયેબલ કે તો પોઈન્ટ વેરિયેબલ તમે ડિફાઈન કરી શકો સૌથી પહેલાં મારે શું ચેકઆઉટ કરવું પડે કે ક્યુની અંદર કોઈ વેલ્યુઝ ના હોય કોઈ આઇટમ જ ના હોય સપોઝ આ ક્યુ છે મારી આની અંદર બીજા નંબરે હું કન્ડિશન જે ચેક કરાવી રહ્યો છું ઇ ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફ્રન્ટ is equal to 0 એટલે કોઈ આઈટમ છે જ નહીં તો હું શું રીમુવ કરીશ તમારે શું કહેવું પડે એના માટે કે હું તમારી અંડરફ્લો છે એટલે કોઈ આઈટમ રહેલી નથી સપوز હવે મારી પાસે કોઈ પણ એલિમેન્ટ હોય સપوز 1 2 4 5 9 આ ફૂલ છે બરાબર તો પહેલી કન્ડિશન આપણી ચેક થઈ ગઈ કે આર કોઈ આઈટમ હતી નહીં else પાર્ટ ની અંદર શું કરશું આપણે તો આઈટમ છે તો એ ફ્રન્ટ ઉપર એટલે ઝીરો પોઝિશન ઉપર જે આઇટમ છે વન એ ક્યાં આવશે મારી આઈટમ અંદર સ્ટોર થશે પછી મારે બીજી આઈટમ બીજી આઈટમ રિમૂવ કરવી હોય તો મારે શું કરવું પડે આ ફ્રન્ટને શું કરાવવું પડે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ જો બરાબર ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ વન કરાવવું પડે એટલે આગળ લઈ જવું પડે તો મેં અહીંયા લખેલું છે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ વન જે બીજા આઇટમ રિમૂવ કરશે અને જે આઇટમ આપણે નીકાળી દીધી છે એને આપણે શું કરીશું પ્રિન્ટ આઇટમ કરાવડાવીશું અને એક્ઝિટ થઈ જઈશું આવી રીતે હું વન ટુ ફોર ફાઇવ અને નાઇન અપ ટુ મારી સાઇઝ સુધી હું રીમૂવ કરી શકું છું રીમૂવ ફંક્શનથી